नमस्ते विद्यार्थी मित्रों, आगळना वीडियोनी अंदर आपणे धोरण बे मां तमे जे भणी गयेला छो एक थी सौ अंकनी संख्या तेनुं रिविजन कर्युं हतुं। त्यारबाद हवे आपणे धोरण त्रण नुं गणित गम्मतनुं पाठ्यपुस्तक काढवानुं छे, जेमां आपणे चेप्टर नंबर ए क्यांथी जोवुं तेना विषे अभ्यास करवानो छे। तो क्यांथी जोवुं ते तमारे चोपड़ी काढीने बेसवानुं छे मारी साथे। चलो अभ्यास करिए। अमारा शिक्षके अमने मोटर कारनुं चित्र दोरवानुं कह्युं। अमे सौ दोस्तोए जुदी जुदी रीते मोटर कारनुं चित्र दोर्युं। बीजा दिवसे ज्यारे अमे अमारा चित्रों एकबीजाने बताव्या त्यारे अमे खूब ज उत्तेजित थया, परंतु ते समये अंशुले हसवानुं शरू कर्युं। ते धीरजे दोरेली मोटर कार, एटले के धीरजे कई मोटर कार दोरी छे तो અહીંયા આપણે દેખાય છે આ મોટર કાર, તો એ મોટર કાર ધીરજે દોરેલી છે। મોટર કારના ચિત્ર તરફ જોતો હતો। અંશુલે કહ્યું કે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધીરજે જે મોટર કાર દોરી છે તે જોતા કેવી લાગે, કોઈને મોટર લાગતી નથી। એક મોટું ખોખું છે અને એની અંદર એક નાનું ખોખું મૂકેલું હોય તેવું ચિત્ર આપણે દેખાય છે। તો ચિત્ર તરફ જોતો હતો। અંશુલે કહ્યું કે તે એક મોટા ખોખામાં મૂકેલા નાના ખોખા જેવી લાગે છે। પછી અંશુલે પોતાનું ચિત્ર ધીરજને બતાવ્યું અને તેમણે બંને એક જ મોટો કારનું ચિત્ર દોર્યું હતું, પરંતુ ચિત્રો જુદા જુદા લાગતા હતા। ચાલો અહીંયા અંશુલે જે મોટર કારનું ચિત્ર દોર્યું છે તે અહીંયા છે, તમે જોઈ શકો છો। અંશુલ અને ધીરજનું બંને મોટર કારના એક જ મોટર કારના ચિત્ર દોરેલા છે, પણ બંનેમાં તફાવત દેખાય છે। તેમણે બંને એક જ મોટર કારનું ચિત્ર દોર્યું હતું, પરંતુ ચિત્ર જુદા લાગતા હતા। ધીરજે કહ્યું કે તેણે મોટર કારને અગાસી પરથી જોઈ હતી। જો આપણું પાઠનું નામ શું છે તો ક્યાંથી જોવું, હવે તમે આપણે અહીંયા એ શીખવાનું છે કે કોઈ પણ વસ્તુ હોય તો તે વસ્તુને ઉપરથી જોતા કેવી દેખાય છે, ત્યારબાદ બાજુમાં જોતા કેવી દેખાય છે અને સામેથી જોતા કેવી દેખાય છે, એ જ આ પાઠમાં આપણે શીખવાનું છે। તો ધીરજે જે મોટર કારનું ચિત્ર દોરેલું છે, તો ધીરજે તે મોટર કારનું ચિત્ર ઉપરથી જોઈને દોરેલું છે। તો મોટર કાર ઊભેલી હોય તમારા આજુબાજુમાં, શેરીમાં કે ગમે ત્યાં તમે મોટર કાર હોય અને તમારી અગાસી ઉપર ચડીને જોજો, તો ધીરજે જે મોટર કારનું ચિત્ર દોરેલું છે તેવું ચિત્ર તમને દેખાશે। ત્યારબાદ અંશુલે જે ચિત્ર દોર્યું છે તે ચિત્ર તમે શેરીમાં કે ગમે ત્યાં રમતા હોય, ત્યાં ફોર વ્હીલ પડી હોય તો તમે જોઈ શકો કે અંશુલે દોરેલી મોટર કાર જેવું ચિત્ર તમને દેખાશે। એટલા માટે ધીરજ અને અંશુલ આ બંનેના મોટર કારના ચિત્રમાં તફાવત દેખાય છે, કારણ કે ધીરજે ઉપરથી જોઈને દોર્યું છે અને અંશુલે બાજુમાંથી જોઈને દોર્યું છે। તમે તેનું આ રમૂજી ચિત્ર સાચું લાગે છે તેવું વિચારો છો, તો આ રમૂજી ચિત્ર લાગે છે, પણ ધીરજે જે ચિત્ર દોર્યું છે તે સાચું છે। તો આ ધીરજનું રમૂજી ચિત્ર સાચું છે તે તમારે અહીંયા લખવાનું છે, જે મેં અહીંયા પેન્સિલથી લખેલું છે તે તમારે પાઠ્યપુસ્તકની અંદર તમારે પણ લખવાનું છે। ત્યારબાદ આપણે જોઈએ અહીંયા બે વસ્તુઓ આપેલી છે તે જોવાની છે। તમે વસ્તુઓ તરફથી જુદી જુદી બાજુએથી જોયું છે, જુદી જુદી બાજુએથી જોતા તે એક સરખી દેખાય છે કે જુદી જુદી? ચાલો કોઈ પણ વસ્તુ હોય, ધારો કે ટેબલ લઈએ, તો ટેબલ લઈએ તો તમે સામેથી જુઓ તો તમને તેના ચાર પાયા દેખાશે, બરાબર? પછી જ્યારે તમે ઉપરથી જુઓ તો ઉપરનો ચોરસ ભાગ જ ખાલી દેખાય છે, જ્યારે બાજુમાંથી પણ એ ચિત્ર જોતા અલગ લાગે છે। એવી જ રીતે તો અહીંયા શું અહીં પૂછે કે તમે વસ્તુઓ તરફથી જુદી જુદી બાજુએથી જોયું છે, જુદી જુદી બાજુએથી જોતા તે એક સરખી દેખાય છે કે જુદી જુદી? તો ત્યાં તમારે પેન્સિલથી જવાબ લખવાનો છે, જુદી જુદી દેખાય છે, જે મેં અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં લખીને આપ્યું છે તે તમારે પણ લખવાનું છે। અહીં દોરેલા ચિત્રો તરફ જુઓ, બાજુમાં જોતા ટેબલ કેવું દેખાય છે, ઉપરથી જોતા દેખાય છે તેવું ચિત્ર કયું છે? તો અહીંયા આપણે બે ચિત્ર આપેલા છે ટેબલના, એક ટેબલના ચિત્રની અંદર પાયા દેખાય છે અને એની કિનારી એટલે કે ધાર દેખાય છે, અને બીજું ચિત્ર છે તેની અંદર ફક્ત ખાલી ચોરસ જ દેખાય છે। તો અહીંયા તમે જોઈ શકો જે આ પાયાવાળું ચિત્ર છે તે તમે બાજુમાં ઊભા રહીને
જોવો તો આવું ચિત્ર દેખાશે. જ્યારે તમે ઉપર એટલે કે અગાસી ઉપર ઊભા હો અને ટેબલ નીચે હોય ત્યારે ફક્ત તેની ઉપરનો ચોરસ ભાગ જ દેખાશે. તો ચિત્રની અંદર જે મેં પેન્સિલથી લખેલું છે તે તમારે પણ લખવાનું છે. અહીંયા જુઓ, ચાર પાયાવાળું દેખાય છે ત્યાં લખવાનું છે બાજુએથી જોતાં, અને ખાલી ચોરસ ભાગ દેખાય છે ત્યાં લખવાનું છે ઉપરથી જોતાં. ચાલો બીજા નીચે કેટલાક ચિત્રો દોરેલા છે, જો આ વસ્તુઓ ઉપરથી જોવામાં આવે તો કેવી દેખાશે તેની કલ્પના કરવાની છે. તો તેઓ આમના જેવા જ દેખાશે. અહીંયા એનું એક ઉપર ચિત્ર આપેલું છે, તો ચાર ચિત્ર જોઈ લઈએ આપણે. પહેલું આપેલું છે કુકર, તો કુકરનું ચિત્ર ઉપરથી દેખાય એવું એની સાથે જોડવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, તો કુકર સામેની બાજુ પડેલું હોય તો તમને હેન્ડલ સહિત આખો ભાગ દેખાશે. જ્યારે ઉપરથી તમે જુઓ તો અહીંયા જે નીચે ભાગ દર્શાવેલો છે ખાલી ઉપર તેમનું ઢાંકણ જ દેખાશે. ત્યારબાદ બીજું ચિત્ર આપેલું છે ચંપલનું, તો ચંપલ તમે જોયું હોય તો બાજુમાંથી જુઓ તો તેની ઉપરની આખો ભાગ દેખાય છે. જ્યારે ઉપરથી તમે જુઓ તો ચંપલનો આકાર આવો દેખાય છે. ત્યારબાદ અહીંયા એક રમકડું આપવામાં આવેલું છે, તો રમકડું અહીંયા બાજુએથી જોતાં આખું દેખાય છે. જ્યારે ઉપરથી તમે જુઓ તો એનું જે ઉપરનો ભાગ છે એ કંઈક આવો દેખાય છે. ત્યારબાદ અહીંયા ટેબલ આપેલું છે, તો ટેબલ સામેથી જોતાં આપણે એનો સામેનો ભાગ જે હેન્ડલ પકડવાના છે તે પણ દેખાય છે. જ્યારે ઉપરથી તેનો ભાગ મેં તમને કહ્યું એમ ફક્ત ચોરસ જ દેખાશે. બીજું પેજ જોઈએ. ચાલો મહાવરાનો સમય, એમાં આપણે જોઈશું અ, તો એક બિલાડી વર્ગખંડમાં ડોક્યું કરે છે, શિક્ષક ક્યાં છે તે શોધવામાં તમે તેને મદદ કરી શકશો. અહીંયા આપણે એક ચિત્ર આપવામાં આવેલું છે, તો તે જોઈએ. જુઓ, અહીંયા બિલાડી સામે ઊભી છે, નીચે છોકરાઓ બેઠા છે અને ટેબલની બાજુમાં શિક્ષક ઊભા છે. તો હા, શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સામેના ટેબલની આગળ ઊભા છે એવો જવાબ તમને અહીંયા દેખાય જ છે. તો એ જવાબ અહીંયા મેં પેન્સિલથી લખેલો છે, તે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં જ લખવાનો છે. ત્યારબાદ બ, અહીં કેટલાક ચિત્રો આપેલા છે, વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે. ચાલો હવે આપણે જોઈશું બ, અહીં કેટલાક ચિત્રો આપેલા છે, વસ્તુઓને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જોવાનું છે તે કહો. તો પહેલું જ ચિત્ર આપેલું છે સીડીનું, બીજું ચિત્ર પણ સીડીનું જ આપેલું છે અને ત્રીજું ચિત્ર આપેલું છે ટેબલનું. તો પહેલું ચિત્ર જોઈએ સીડી. આવી સીડી તમે બધી જગ્યાએ જોવો છો, તો આ સીડી તમારે કઈ જગ્યાએથી દેખાય તે જોવાનું છે. તો પહેલી સીડી છે તે તમને બાજુમાંથી દેખાશે. ત્યારબાદ બાજુમાં બીજી સીડી આપેલી છે તે તમે સામે ઊભા રહ્યો ત્યારે દેખાશે, અને ટેબલનો જે ચોરસ ભાગ છે તે તમે ઉપરથી જુઓ ત્યારે દેખાશે. તો અહીંયા મેં જે લખેલું છે બાજુએથી, સામેથી અને ઉપરથી, તે તમારે પાઠ્યપુસ્તકની અંદર જવાબ લખવાના છે. તે જ રીતે નીચે આપેલું છે ખુરશીનું ચિત્ર. તો આવી રીતે ખુરશી, તમારા ઘરમાં ખુરશી હોય જ છે, તો ખુરશી રાખીને તમારે જોવાનું છે કે આ આકાર ખુરશીનો કઈ જગ્યાએથી દેખાય છે, બાજુમાંથી દેખાય છે, ઉપરથી દેખાય છે. આ બધી તમારા ઘરમાં જે નાની મોટી વસ્તુઓ છે તેનું તમારે નિરીક્ષણ કરવાનું છે. તો અહીંયા જોઈએ તો ખુરશી આકાર ક્યારે દેખાશે, તો કે બાજુએથી જોતા. ત્યારબાદ અહીંયા પેન્સિલ આપેલી છે, હવે તમારી પેન્સિલ હોય એમ સામે ઊભી રાખો તો તમને લાંબી દેખાશે. ત્યારબાદ તમે જો ખાલી પેન્સિલ નીચે રાખીને તમે ઉપરથી જુઓ તો તમને ઉપરનો ભાગ જ ખાલી દેખાશે. આ તમારી પેન્સિલનો ભાગ છે. ઇરેઝર વગરની જે પેન્સિલ આવે છે નવી, તમે જ્યારે પેન્સિલ લો ત્યારે પેન્સિલનો આવો ભાગ તમને દેખાશે. તો આ પેન્સિલ ક્યાંથી દેખાશે, આવી ઉપરથી જોતા. ત્યારબાદ અહીંયા આપેલું છે બસનું ચિત્ર. તો આવી બસ હોય તો બસનું બાજુનું ચિત્ર આપેલું છે, તો આ ચિત્ર ક્યાંથી દેખાશે, બાજુએથી દેખાશે. જ્યારે ઉપરથી તમે જુઓ તો બસ ખાલી લંબચોરસ જ દેખાશે, અને આગળથી તમે જ્યારે જુઓ તો બસનો ડ્રાઈવર વાળો ભાગ જે છે, હેન્ડલ પછી લાઇટની બત્તી વગેરે એવું ચિત્ર હોય તો તે
સામેથી જોતા આવશે, પછી ખાલી ઉપર ચોરસનો ભાગ આપેલો હોય તો તે ઉપરથી જોતા આવશે, એવી જ રીતે અહીંયા તેમનું નિરીક્ષણ કરીને તેમના જવાબ લખવાના છે. ત્યારબાદ જોઈએ ક, કેટલીક વસ્તુઓના મથાળાના ચિત્રો દોરો અને તમારા મિત્રોને તે વસ્તુ કઈ છે તેનું અનુમાન કરવાનું કહેવાનું છે. તો અહીંયા મેં ત્રણ ચિત્ર લીધા છે. તો ત્રણ ચિત્રની અંદર મથાળા એટલે કે ઉપરનો ભાગ, ઉપરનો ભાગ ઉપરથી જોતા તે વસ્તુનું મથાળું કેવું દેખાય છે તે અહીંયા દોરવાનું છે. તે માટે અહીંયા એક મેં વજનનું, કોઈ પણ વજનનું લીધું છે, જેમાં લખેલું છે 2 કિલોગ્રામ. બરાબર, તમે વજનનું તો જોયું જ હશે, ગમે તે પણ કોઈ જગ્યાએ જાઓ તો તોલમાં વજન કરવા માટેના તેની પાસે વજનિયા હોય છે. તો તે વજન નો દે તમે ઉપરનો આકાર જુઓ ત્યાં ષષ્ઠકોણ જેવો દેખાય છે અને અંદર તમને નંબર લખેલા હોય છે. તો પહેલું છે વજનિયાનું ચિત્ર, બીજું છે ગ્લાસ. ગ્લાસ પડેલો હોય તો તમે સામેથી જુઓ તો તમને ગ્લાસનો આકાર આખો દેખાશે. જ્યારે ગ્લાસ નીચે પડેલો હોય અને તમે ઉપરથી જુઓ તો ગ્લાસનું ફક્ત ઉપરની કિનારી જ દેખાશે અને અંદરનું જે પાણી ભરેલું હોય એ દેખાશે. ત્યારબાદ ત્રીજું ચિત્ર દોરેલું છે હોડીનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે હોડી જ્યારે પાણીમાં તરતી હોય ત્યારે તમને એની સાઈડની બંને બાજુ ભાગ દેખાય. એ ભાગ ક્યારે દેખાય? સામેથી. આપણે અહીંયા દોરવાનું છે મથાળું. તો ઉપરથી તમે હોડી જુઓ તો ખાલી અંદરનો જ ભાગ દેખાશે. ત્યારબાદ આપણે જોઈશું પેજ નંબર 3. તો પેજ નંબર 3ની અંદર આપણે આપવામાં આવેલી છે રંગોળીઓ. બરાબર, તમે લોકો દિવાળીમાં રંગોળી બનાવો છો ને, તો અહીંયા આપણે રંગોળી જોવાની છે. તો તમે નાના છો તો તમારે તમારા જેવી રંગોળી બનાવવાની, નાની નાની. તમે ક્યારેક રંગોળી બનાવી છે? શું તમે લોકોએ ક્યારેય રંગોળી બનાવી છે? ન બનાવી તો હવે બનાવવાની છે. મારા મિત્ર મીનાક્ષી જમીન પર સુંદર ભાત પેટર્ન બનાવે છે. જો અહીંયા ચિત્રની અંદર તમને દેખાય છે કે આ ચોરસની અંદર મીનાક્ષીએ જુદી જુદી ભાતની રંગોળી બનાવી છે. આમાં અમુક રંગોળી સીધી છે, અમુકમાં વળાંક છે. તો આ રીતે તમારે પણ અહીંયા નીચે ડિઝાઇન દોરવાની છે. હું મીનાક્ષી છું, હું તમિલનાડુની વતની છું. અમે દરરોજ સવારે રંગોળી બનાવીએ છીએ, ટપકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મીનાક્ષી ક્યાંની છે? તમિલનાડુનું. તો તમિલનાડુની અંદર તે લોકો દરરોજ સવારે રંગોળી બનાવતા હશે. ભાત પેટર્ન બનાવવા માટે નીચે આપેલા ટપકાઓનો ઉપયોગ કરી તમે કરી શકશો. 2 નમૂના અહીં દોરેલા છે. તો અહીંયા આપણે જે ટપકા આપેલા છે આ ચોરસની અંદર તમને 2 પેટર્ન આપવામાં આવેલી છે અને તમને કોઈ પણ મનગમતી, એવું નથી કે મેં દોરેલી છે એવી જ તમે રંગોળી બનાવો. એક વળાંકવાળી દોરવાની છે અને એક ફૂટપટ્ટીની મદદથી દોરવાની છે. તો અહીંયા કોઈ પણ 2 પેટર્ન તમારે દોરવાની છે અને જે પણ પેટર્ન દોરો એ તમારી જાતે દોરવાની છે, કોઈ પાસે દોરાવવાની નથી. જેવી આવડે એવી તમારે પોતાને જાતે જ દોરવાની છે. તો અહીંયા મેં 2 પેટર્ન દોરેલી છે, 2 તમને આપવામાં આવી છે. તો પહેલી પેટર્ન જોઈએ તો એમાં વળાંકવાળી છે. તમે લાઈન જોઈ શકો છો, આવી રીતે આમ વળાંક લઈને દોરવાની છે. જ્યારે બીજી નીચે રંગોળી બનાવી છે તેમાં તમારે સ્કેલનો ઉપયોગ કરીને બનાવવાની છે. અને મેં જે બનાવી છે તે બનાવ્યું હોય તો પણ વાંધો નથી અને તમારી મનપસંદ દોરવી હોય તો પણ વાંધો નથી. ત્યારબાદનું પેજ જોઈએ. તમારી જાતે બીજી ભાત બનાવો. ચાલો અહીંયા આપણે પેજ નંબર 4 પર આવી ગયા છીએ. ત્યાં પણ બિંદુઓ આપેલા છે અને બિંદુઓની મદદથી આપણે ડિઝાઇન અને ભાત પેટર્ન બનાવવાની છે. ચાલો આપણે જોઈશું પેજ નંબર 4, તમારી જાતે બીજી ભાત બનાવો. બિંદુઓની ગોઠવણીમાં આ આકારો જેવા જ બીજા આકારો દોરો. જુદા જુઓ કે કેટલાક આકારોમાં લીટીઓ સીધી છે જ્યારે કેટલાકમાં નથી. તો ધોરણ 2ની અંદર તમે આકારો શીખી ગયા, ક્યારેક વળાંકવાળી લીટી આવતી, ક્યારેક સીધી લીટી આવતી, ક્યારેક ત્રાસી આવતી. તો આપણે આની અંદર બધી જ લીટીનો ઉપયોગ કરીને મીંડાઓ જોડીને રંગોળી બનાવવાની છે કે પેટર્ન બનાવવાની છે. તો અહીંયા આપણે જોઈએ પહેલી પેટર્ન છે તેમાં સીધી લીટી કરીને તેમાં મીંડાથી ત્રિકોણ પાડેલા છે આ પેટર્નની અંદર. બીજી પેટર્ન છે એમાં ચોરસ પાડેલું છે,
पछी चोरसनी फरते गोळ पाड़ेलू छे। त्यारबाद आनी अंदर सर्पाकार हलवानू छे। पेला आवी रीते त्यारबाद त्रीजी पेटर्न छे ते फूल आकारनी छे, तो तेमां वळણકવાળી લીટી દોરીને ફૂલ બનાવવાનું છે। અને એની નીચેની પેટર્ન છે એમાં તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે। જ્યાં વળણકવાળી પેટર્ન આવતી હોય ત્યાં તમારે જાતે કરવાની છે, અને લીટીવાળી પેટર્ન આવે ત્યાં તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા ઉપરનું ચોરસ આપેલું છે એવું જ તમને એક ટપકાવાળું આખું નીચે ચોરસ આપેલું છે, તો એ ચોરસની અંદર તમને મનગમતી ડિઝાઇન દોરવાની છે, વળણકવાળી આવતી હોય એવી, અને એક ફક્ત સ્કેલના મદદથી થતી હોય એવી, અને એક સ્કેલ અને વળાંકવાળી આવે એવી ત્રણ પેટર્ન દોરવાની છે। તો જોઈએ પહેલી પેટર્ન, અહીં અમે એક બે અને ત્રણ પેટર્ન દોરેલી છે। તો પહેલી પેટર્નની અંદર આપણે ફક્ત સ્કેલનો જ ઉપયોગ કરીને પેટર્ન બનાવેલી છે। બીજી પેટર્નની અંદર નીચેનું જે ચોરસ બોક્સ અને ત્રિકોણ છે એ સ્કેલની મદદથી બનાવેલું છે, અને ત્યારબાદ ઉપરનું જે પાંદડું છે તે વળાંકવાળું જાતે બનાવવાનું છે। એ જ રીતે અહીંયા આ પેટર્ન આખી જાતે ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યા વગર બનાવવાની છે। તો આ પાઠ્યપુસ્તકની અંદર તમારે પૂર્ણ કરવાનું છે। ત્યાર પછીનું પેજ જોઈએ, ચાલો બે, તમારી પોતાની ડિઝાઇન અને આકારો દોરવા માટે નીચે આપેલા બિંદુઓની ગોઠવણીનો ઉપયોગ કરો। તો અહીંયા પણ તમને એક બોક્સ ખાલી આપવામાં આવેલું છે, આ બોક્સ મોટું છે તો એની અંદર તમારે ચાર સમય તો ચાર અને નાની દોરો તો પાંચ, તો આ રીતે પેટર્ન દોરવાની છે। તો અહીંયા આપણે જોઈએ, મેં પહેલી દોરેલી છે ફક્ત હાથનો જ ઉપયોગ કરીને, એમાં સ્કેલનો ઉપયોગ કરેલો નથી, અને બિંદુ વચ્ચેથી લઈ અને એની ફરતે ચાર બિંદુ આવે એવી રીતે ફૂલ બનાવેલા છે। તો તમારે પણ આ એક વચ્ચે બિંદુ લેવાનું છે, ત્યાંથી સ્ટાર્ટ કરીને ચાર પાંદડા બનાવવાના છે। ત્યારબાદ એક બે મીંડા છોડી દેવાના છે, અને ત્રીજા મીંડાએથી ફરીથી ફૂલ બનાવવાનું છે। તો આ રીતે આ ફૂલવાળી પેટર્ન બનાવવાની છે। ત્યારબાદ નીચેની પેટર્ન ફૂટપટ્ટીની મદદથી બનાવવાની છે, જેમાં તમને ચાર ચોરસ દેખાય છે, તો આવા ચાર ચોરસ કરીને આ પેટર્ન બનાવવાની છે। ત્યારબાદ અહીંયા બાજુમાં જોઈએ તો પહેલાં આવી રીતે આમ આખી ચેક્સ પાડીને ચોકડી પાડી દેવાની છે, પડી જાય પછી આ ચારે ભાગ જોડીને આ પેટર્ન ફૂટપટ્ટીની મદદથી તૈયાર કરવાની છે। ત્યારબાદ આ નીચેની પેટર્ન, જેમાં મેં ગોળ માટે સેનો પણ ઉપયોગ કર્યો નથી, ફક્ત પેન્સિલ દ્વારા જ આપણો આકાર પાડવાના છે, તો વળાંક લેતા શીખાય એના માટે કોઈ પણ વસ્તુથી ગોળ પાડવાનું નથી, પરંતુ જાતે જ પેન્સિલથી ગોળ પાડવાનું છે। ચોરસ અને લંબચોરસ બનાવવા માટે આ આકૃતિઓ પૂર્ણ કરો। તો આ ચોરસ, ત્રિકોણ, લંબચોરસ એ બધા આકારો કયો કહેવાય? ભૌમિતિક આકાર। આ ભૌમિતિક આકારો બધા છે એ ફૂટપટ્ટીની મદદથી કરવાના છે। તો પહેલો આકાર છે અધૂરો આકાર, જે અહીંયા જોઈ શકો છો, તે આકાર તમારે ફૂટપટ્ટીની મદદથી પૂરો કરો એટલે લંબચોરસ બનશે। ત્યારબાદનો આકાર છે ત્રિકોણ, જે તમે પૂરો કરો એટલે ત્રિકોણ બને છે। ત્યારબાદ અહીંયા જોઈએ તો આ આકાર કેવો બને છે, બંને બાજુના મીંડા ગણી લેવાના, એક બે ત્રણ ને ચાર, એક બે ત્રણ ચાર, બંને બાજુ મીંડા સરખા એટલે આ આકાર બને છે ચોરસ। ત્યારબાદ આ પણ ચોરસ, આ આકાર બનશે લંબચોરસ, અને બાજુનો આકાર બનશે ચોરસ। તો આ આકાર છે તે ભૌમિતિક આકારો છે। તો અહીંયા સુધી જે મેં બધું પુરાવ્યું છે તે તમારે પાઠ્યપુસ્તકની અંદર હોમવર્કની અંદર અહીંયા સુધીનો પેજ નંબર 5 સુધી બધું પૂર્ણ કરવાનું છે, બાકીનું આપણે આવતા વિડીયોની અંદર પેજ નંબર 6થી શીખીશું। તો ત્યાં સુધી આ તમારે હોમવર્કની અંદર પૂર્ણ કરવાનું છે। નમસ્તે।